મારા હારા કોલી દાડા જા બેઠા કાકા દી હારા જા બધા હે હારું 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 તાલીઓ પાડો ભાઈ ભગવાન હજી ઘણું દે તમને ખૂબ દે અને ખૂબ ધર્માદામાં વાપરતા રહ્યો મારા ભાઈ બહેન ખૂબ વાપરો હા અને યાદ રાખજો મારા ભાઈ બહેન તમારે આંગણે કયા આવે છે આ કથા સાંભળવા હું તો કહું છું બહેનું આવે ને હાંજે કથા સાંભળવા આવે હાંજે કોઈ સત્સંગમાં આવે ચા પાણી વિના કોઈને જાબા ન દેતા સમજાય છે ઘરે ક્યારે આવે કોણ જો કે આપો છો ઘરે કયા આવે ગોળ હોય તો માખી ન આવે હો મારી બહેનું ગોળ હોય તો માખી ન આવે ગોળ ભેગો દિવસે જોય એમ પૈસો હોય તો કોઈ ન આવે પણ પૈસા ભેગી પરમાત્માની કૃપા તમારી માથે છે ને મારા ભાઈ બહેન એટલા માટે તમારે આંગણે બધા કથા સાંભળવા માટે આવે છે ગોવિંદ 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 મારે મળી ન હે પ્રવીણભાઈ ગોવિંદ મારે મળી ન યાદ કર્યા હતા ને મને તો હું તારે માળા કરતો હતો મને શું ખબર મેં કીધું નકર આવત જયેશભાઈ કી આવત મને તો કાલથી તો ખબરમાં હું બેહવાનો છું હા ગોવિંદ ગોવિંદ ગાયે જા ગોવિંદ ગોવિંદ ગાયે જા ઓર બંધ દે રોબ ગાયે જા ઓર બંધ દે મિલને આયેગા ખુદાહી મિલને આયેગા તો બંદગી કો બઢાયે જા તો બંદગી કો બઢાયે જા ગોવિંદ ગાયે જા ગોવિંદ ગોવિંદ ગાયે જા મારા ધીમે 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 આ ધ્રુવજી આગળ આવ્યા મારા બાપના ખોળામાં હું તો બેસું અને યાદ રાખજો બેનું ભાઈઓ આ સંસારના સંબંધો રોવરાવા વાળા છે ભાગવતનું સૂત્ર છે સંસારના સુખમાં જેટલો આનંદ નથી ને બરાબર કાન ખોલીને સાંભળી લેજો મૂળ ભાગવત તમને કહું છું આ કંડોણા વાળા તમારી મુકુંજી મહારાજની ડિમાન્ડ કરે છે ને બાબાશ્રી આજ્ઞા હું કરવા કરે છે ને એ આ ઠાકોરજીની કૃપા છે મૂળ ભાગવતની વાત તમને મારે કરવી છે યાદ રાખજો સંસારના સુખમાં જેટલો આનંદ નથી હા એથી આનંદ એથી વિયોગ વિયોગમાં છે દુઃખ ભયંકર દુઃખ છે યાદ રાખજો બહુ સમજવા જઈ જો સમજાય તો ભલે નકર માથેથી જાય સંસારના સુખમાં સંયોગમાં જેટલું સુખ નથી એટલું વિયોગમાં અતિ દુઃખ છે દાખલા તરીકે તમને કહું પતિ પતિ પત્ની 50 વર્ષ ભેગા રહ્યા હોય 60 વર્ષ ભેગા રહ્યા હોય બે માંથી એક રમકડું ભાંગી જાય પછી એક રમકડાની તમે દિશા જોવો ને આજ હું બહુ જોઉં છું હે કહેવાનો અર્થ એ છે મારા ભાઈ બહેન સંસારના સુખમાં આનંદ નથી અને આનંદ હોત ને તો બધાને સરખો મળવો જોત આપણે એમ કે આનંદ લાડુમાં છે લાડુ આનંદ નથી આજે લાડુ હતા મારા જમવામાં હું મારો હું નથી ખાતો બાસુંદી આપણે એમ કે મને બાસુંદી બહુ ભાવે બાસુંદી તમે ખાઓ બાસુંદી આનંદ નથી કારણ કે જો બાસુંદી જ આનંદ હોત લાડુ જ આનંદ હોત તો હટો કટો માણસ એ જમે એટલે એને મજા આવે આજ મને લાડુ મળી ગયા એના એ લાડુ તમે ડાયાબિટીસના દર્દીને આપો તો કારણ આનંદ લાડુમાં નથી આનંદ બાસુંદીમાં નથી આનંદ મનથી માયનો કે મને મજા આવી અને યાદ રાખજો સંસારના સગા તો રોવરાવા વાળા છે ભાગવતમાં લિખ્યું છે સંસારના સગા કદાચ સવારે લાલજી મહારાજે કથા કહી દીધી હોય કે સંસારના સગા કેવા છે શિયાળ અને કૂતરા જેવા કપિલ ભગવાન માતા દેવભૂતિને કહે છે માં એટલે મારું મારું બહુ કરતી નહીં જેટલું મારું મારું કરીશ એટલું તારે મરવું પડશે
ભગવાન પાસે એ મગાય. હે ભગવાન, મારે હવે કોઈ માના ઉદરમાં આવવું નથી. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મોરારે. હે મુરારી, હવે મારે કોઈ માના ઉદરમાં અળોટવા આવવું નથી. હવે સાંભળજો, એક સંન્યાસી હતા ને, જંગલમાં ફરતા હતા, પાંદડા ખાતા હતા. રાજા ને રાણી નીકળ્યા. રાજા ને રાણીએ પૂછ્યું, રાણીએ કીધું રાજાને, જોતા કરા કેવા જોગંદર સાધુ છે, કેવા રૂપાળા છે, હજી તો 25 વર્ષના છે, એની કાયા તો જો. આ એટલે રાણી કે આ બાપુ લગ્ન કરી લેતા હોય તો. એટલે રાજા ને રાણી બી આવ્યા. બાપુ બેઠા હતા, બ્રહ્મ જ્ઞાની હતા, એ તો ભગવાનનું નામ લેતા હતા. ઓમ 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 ઓમ. રાજા ને રાણી પગે લઈ ગયા. સાધુએ કીધું, હું આવ્યા? સંતે કીધું, એટલે કે બાપુ અમે વનમાં ફરવા આવ્યા છે, બે માણા રાજા રાણી. અને રાજા કે પણ મારે ઘરવાળીને તમને પૂછવું છે. એટલે કે પૂછો ને. એ કે મારે એ પૂછવું છે બાપુ, હું આ તમારા 25 વર્ષની ઉંમર થઈ, આના કરતાં તમે લગ્ન કરી લેતા હો તો આ પાંદડા ખાવું, ભૂખ્યા રહેવું, પથારી જમીન માથે કરવી, પાણાનું ઓસીકું કરવું. હવે સાંભળજો, રાણીએ સંતે કીધું, લગ્ન તો કરી લઉં, હમણાં લગ્ન કરી લઉં તમે કયો એટલે, પણ કન્યા ક્યાં? કન્યા એટલે કે રાણી કે અમારે 80 દાસીઓ છે, તમને જે ગમે એની હારે તમે લગ્ન કરી લ્યો, અમે બેઠા છે, તમારે લગ્ન કરાવી દેવું. સંતે કીધું, હાલો તમે બેઠા છો, લગ્ન કરી દેહો. પણ લગ્ન કર્યા પછી રહેવાના મકાન? એટલે રાજા કે, અરે અમે બેઠા છે, અમારે 80 બંગલા છે, તમારે હજી બંગલો જોતો એમાં રહી ગયો તમે, અમે બેઠા છે. હા બરાબર છે, તમે બેઠા છો, પણ લગ્ન થયા પછી 6 છોકરા થાય, પછી ભણવાના ખર્ચા? અરે બાપુ અમે બેઠા છે, મજા કરો એમ. અને હવે સાંભળજો, સંતે કીધું, તમને કહું એ ક્યાં સાંભળો, હવે એ છોકરા મોટા થાય, નોકરે નારાયણ, અને એ છોકરા મરી જાય પછી રોવાનું? ત્યાં તો રાજા ને રાણી કે, રોવાનું તો તમારે જોઈ ને, અમે થોડા રોઈ દઈ. હા અમે હાટે ખોટે ખોટું કુટાવા આવશું. હા સમજાય ને, આ બધા કેવા છે? સંતે કીધું, ઉભા થઈ જાઓ, ભાગો અહીંથી, કામ તમે બધા રોવરાવા વાળા છો. સંસારના સગા કેવા છે? રોવરાવા વાળા છે. યાદ રાખજો, આમાં પરમાત્મા આપણને પ્રેમ કરે ક્યાંથી? મહાપ્રભુજી બહુ સુંદર કહે છે, આજ ઘણા એના પ્રશ્નો ઈ છે, અમે આટલી માળા કરીને, આટલા જપ કરીને, આટલા તપ કરીને, આટલા પૂજન કરી, પણ ભગવાન આપણને પ્રેમ કરે ક્યાંથી? સાંભળજો, ભાગવતમાં લખ્યું છે, આપણે છઈ કોના? આપણે છઈ કોના? ભગવાનના. આપણે પ્રેમ કોને કરી છી? અમારો કાકો, અમારો દાદો, અમાર ઘરવાળી, અમાર છોકરી, અમાર છોકરો, અમાર મામો, અમાર ભાણેજ, અમાર ભત્રીજો. સમજાઈ ગયું? એટલે શું થયું? મૂર્તિ ઘરમાં હોય ને ગણેશની કે માતાજીની, ખંડિત થઈ જાય, એટલે તમે ગોર બાપાને પૂછો, હે ગોર બાપા, ગણપતિની માતાજીની મૂર્તિ ખંડિત થઈ ગઈ છે, તો શું કરવું? એટલે ગોર બાપા એમ કહે, ફફળમાં જેથી પૂર આવે ને, તેથી પૂરમાં પધરાવી દેજો, કે ને ખંડિત થઈ ગઈ છે. એટલે ખંડિત મૂર્તિની પૂજા ન થાય. હવે સાંભળી લેજો, આપણે સહી કોના? કોના છે? ભગવાનના. અને આપણે કઈ છી? હું આ અમારી પત્ની. પત્ની એમ કે અમારો પતિ, મામ એમ કે અમારો ભાણે, પત્રીજો એમ કે અમારો કાકો, ઘરવાળી એમ કે અમારો ધણી. સમજાય? એટલે પ્રેમ કેવો થયો? ખંડિત. ભગવાન કે, તારો પ્રેમ મારી ઉપર નો ખંડિત છે, છો મારો, અને છતાંય તને બધાય કે છે મારો મારો, એટલે હું તને પ્રસન્ન થતો નથી. એક વાર તું કહી દે, હે પ્રભુ હું તારો છું. હું નથી કહેતો, ગોપી ગીતમાં આવશે, કથામાં, નખલ ગોપિકા નંદનો ભવા અખિલ દેહીના અંતરાત્મા. કોના જઈ? ઈશ્વર અંશ. અગ્નિનો ઢગલો હોય એમાંથી અંગારો કાઢો, પછી કટકો કાઢી અગ્નિનો. નામ હું પડ્યું? મહાપ્રભુજી કે, નામ હું પડ્યું? અંગારો. ઈનો અંગારો તમે લઈ લ્યો,
પાછો અગ્નિમાં નાખો તો અંગારો અંગારો મટી જાય છે. કોની ભેગો વિલીન થઈ ગયો? અગ્નિ ભેગો. એમ આત્મા સૌ પરમાત્મા. રામાયણમાં લખ્યું છે, ઈશ્વરંશ જીવય વિનાશી, ઈશ્વરંશ જીવય વિનાશી. જીવય વિનાશી, ઈશ્વર અંશ જીવય વિનાશી. ચેતન માનસ હજ શોભ રાશી, ચેતન માનસ હજ શોભ રાશી. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. પુનરપિ મરણમ પુનરપિ જનનમ, પુનરપિ મરણમ પુનરપિ જનનમ, પુનરપિ જનની જઠરે શયનમ, પુનરપિ જનની જઠરે શયનમ. ય સંસારે ખલુ દોસ્તારે, કૃપયા પારે પાહી મુરારે. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, કૃષ્ણ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ હરે મુરારી, નાથ નારાયણ વાસુદેવા. મહારાજ ધ્રુવજી ખોળામાં બેઠા, સાંભળજો, પેલું વિઘન આવ્યું. કેવું વિઘન આવ્યું? અને યાદ રાખજો, ભગવાન પેલા તપાવે બહુ. તમે ભક્તિ કરો ને મારી માતાઓ બહેનો, તો વિઘન તો બહુ આવે. પહેલું વિઘ્ન આવ્યું, ખોળામાં બેઠા ધ્રુવજી, બાજુમાં અપરમાં બેઠી છે અણમાની ધીમા, એ આવી અને ધ્રુવજી નો હાથ પકડી અને ઘા કર્યો. ઉભો થા, કા તારા બાપના ખોળામાં બેસવાનો તારે અધિકાર નથી. હું જ તારા બાપની માનીતી રાણી છું, મારો છોકરો તારા ખોળા એના ખોળામાં બેસી શકે? પહેલું વિઘ્ન. બીજું વિઘ્ન એ આવ્યું, ન બોલવાના શબ્દો બોલ્યા. અને આ બોલે, આ સમાજ ગારો ને કાકરા ઉડાડે, આ સમાજના હાથમાં એક હાથમાં ધૂળ છે, એક હાથમાં ફૂલ છે. જો તમારી ચડતી ગાડી જોહે તો આ સમાજ ફૂલ ઉડાડશે, નહીં તો આનો આ સમાજ એના બીજા હાથમાં ધૂળ તૈયાર છે. મહારાજ બીજું વિઘ્ન આવ્યું, ન બોલવાના શબ્દો બોલ્યા. શું બોલી ખબર છે? તાર તાર બાપના ખોળામાં બેહવું છે? તો કે હા, એક વાર તું મરી જા, જોઈજો. ડોંગરેજી મહારાજ બહુ સારી વાતચીત કરે. હું બોલ્યો ખબર છે? આ મૂરખ, એક વાર તું મરી જા અને મરીન મારી પેટે જન્મ લે અને મારો દીકરો બન, આહા, તો તું તારા બાપના ખોળામાં બેસી શકે. ડોંગરેજી મહારાજે બહુ સારી વાતચીત કરી. આ બાઈ કેટલી બુદ્ધિ વગરની કહેવાય. ભગવાનની ભક્તિ કર્યા પછી, ભગવાન પ્રસન્ન થયા પછી, તારી જેવાની પેટે જન્મ લેવાનું માગે કે જન્મ મરણના ફેલા ટાળવાનું માગે? હા, પેલું વિઘ્ન આવ્યું. ધ્રુવજી નીકળી ગયા, ઓરડામાં ગયા. માતા સુનીતિ આવી, સમજાયું બેટા, એમાં મારો કાંઈ બાક નથી, તો અત્યારે મારું ઘરમાં કાંઈ હાલતું નથી, એટલે તારા બાપુજી એનું જ કહ્યું કરે છે. પણ બેટા એક કામ કર, કે શું? ભગવાનનું ભજન કર, એટલે ભગવાન રાજી થઈ જાહે અને તારા બાપ તારી બાની બુદ્ધિ સુધારી દેહે. ધ્રુવજી વનમાં ઉપડ્યા, તપ કરવા માટે જાય. આહા, હવે તપ પાંચ વર્ષના છોકરાને શું ખબર પડે કે ભક્તિ કેમ કરવી? ધ્રુવજી ઉપડ્યા, રસ્તામાં ભગવાને નારદજીને મોકલા, તમે જાઓ અને નારદજીના ધ્રુવજીના ગુરુ બનો. નારદજી આવ્યા, નારાયણ નારાયણ.
ક્યાં જાય છે? ધ્રુવજી કે તપ કરવા. કોનું? કાંઈ ખબર નથી. કયું કેનું નામ લઈશ? કાંઈ ખબર નથી. કઈ મૂર્તિની પૂજા કરીશ? કાંઈ ખબર નથી. કયો મંત્ર બોલીશ? કાંઈ ગુરુજી મને ખબર નથી. અને હવે સાંભળજો, ધ્રુવજીના ગુરુ નારદજી વિના અને કહેવા લાગ્યા, પાંચ જગ્યાએ પ્રભુ નિત્ય બિરાજે છે અત્યારે અત્યારે. પાંચ જગ્યામાં ક્યાં? પેલા અનંત સૈનમમાં કાવેરીને કાંઠે આજે પ્રભુ નિત્ય બિરાજે છે. પછી મધુવનમાં વનમાં આજે પણ ભગવાન નિત્ય બિરાજે છે. ત્રીજું દ્વારિકાની અંદર આજે પ્રભુ નિત્ય બિરાજે છે. હરિવંશના 80મા અધ્યાયમાં ભવિષ્ય પર્વમાં લખેલું છે કે દ્વારિકામાં મારો નિત્ય નિરંતર વાસ છે. અત્યારે એટલે તો પાકિસ્તાનની મિસાઇલું માથેથી વહી જાય, ભરતી આવે તેથી વોટ આવી જાય, વોટ હોય તેથી ભરતી થઈ જાય. ખબર છે તમને, ભગવાન વૃંદાવનમાં પ્રભુ આજે નિત્ય બિરાજે છે. વૃંદાવનમાં ભગવાનની ઉંમર કેવડી છે? આજે અત્યારે કેટલા વાગ્યા? 4:30. અત્યારે ભગવાનની ઉંમર કેવડી છે વૃંદાવનમાં? 7-8 વર્ષની. અને રાધાજીની ઉંમર કેવડી છે અત્યારે? 11-12 વર્ષની અત્યારે. એટલે તમે વૃંદાવન ગયા હશો, ત્યાં બે મંદિરે ખાસ જાજો. વૃંદાવન જાય છે ને માણસો, એમને ભઈ આવે છે, બે મંદિરે ખાસ જવાનું. ત્યાં એક બાકે બિહારી લાલ, થોડી થોડી વારે ટેરો આડો આવે. અને બીજું છે આશેશ્વર મહાદેવ, ભગવાન ભોળોનાથ કાનુડાના દર્શન કરવા આવ્યો, જોગીનું રૂપ લઈ. અને પછી કાયમને માટે નંદબાવાના આંગણામાં રોકાણા. એ કથા કાલે પરમ દિવસે કહીશ તમને. એનું નામ પડ્યું આશેશ્વર મહાદેવ. ત્યાં ખાસ જજો. અને આજે પણ તમે વહેલા 4 વાગે ઉઠો ને, અને અત્યારે પણ વૃંદાવનમાં અને રાધા સંતો બોલે, રાધાજીને બોલાવતા હોય. આજે પણ રાધાજી નિત્ય કિશોરી છે અને ભગવાન નિત્ય કિશોર છે. અને યાદ રાખજો, જ્યાં કથા થતી હોય ને અહીંયા ભગવાન નિત્ય કિશોર બની આ રાષ્ટ્રકામ લેવડાવવામાં આવે છે. અને એમાં તો પાગલ બની નચાય. જ્યાં સુધી હરિકીર્તનમાં દેહનું ભાન ભૂલાય નહીં ત્યાં સુધી કીર્તન કાચું. કિશોરી તોરે ચરણ કી રજપા, કિશોરી તોરે ચરણ કી રજપા, રાધિકા તોરે ચરણ કી રજપા, રાધિકા વૃંદાવન કી પંજ ધરી વૃંદાવન કી પંજ ગલન મેં રાધે રાધે પુકારો, કિશોરી તોરે ચરણ કી રજપાઓ, રાધિકા તોરે ચરણ કી રજપાઓ. મારા આજે તમે વૃંદાવનમાં જાવ, કીર્તન તો લાંબુ છે, પણ રાધાજી તમારા ચરણની રજ શિવ શનકાદિક મુનિઓ ઝંખે છે. અને યાદ રાખજો, જે ભાગવતની કથા બેઠી હોય ને ગ્રાઉન્ડમાં, આજે આ પટેલ વાડી મટી ગઈ છે, સમાજ મટી ગયો છે. યાદ રાખજો, અહીંયા તો થેલની કથા પૂરી થાય ને, કરાની રજ લઈ અને માથે ચડાવેશ બધાય. કા આ સાક્ષાત વ્રજભૂમિ બની કહેવાય. મહારાજ ધ્રુવજીને કહેવા લાગ્યા, તું મધુવનમાં જા. ધ્રુવજી કે બાપજી, સાંભળ તને કહું, પેલા નારદજીએ પરીક્ષા કરી, તું નાનો છો, હાલ તને મૂકી જાવ, તારા બાપના ખોળામાં બેવું છે ને. બેટા ભક્તિ એમ ન થાય, વાહો ખમીએ કેમ ને તો ભક્તિ થાય. બેટા હાલ રમકડે રમવા જેવો છો, હાલ મૂકી જાવ. ધ્રુવજી બોલ્યા, અર્થ સાધ્યામી વા દેહ પાત્યામી, કદાચ મારો દેહ પડી જાય.
પણ ભગવાનને દર્શન કર્યા સિવાય પાછો નહીં જાઓ. ક્યાં જઈશ તમે? ક્યો ન્યા મધુવનમાં જા? ક્યાં રૂપનું ધ્યાન ધરીશ? ગુરુજી મને કાંઈ ખબર નથી, નથી ના, મને કાંઈ આવડતું જ નથી. હજી 5 વર્ષનો છો, કયો મંત્ર બોલીશ મને કાંઈ ખબર નથી. અને હવે નારદજી કહેવા લાગ્યા, તને કહું આ રૂપનું ધ્યાન ધરજીએ. ભગવાનનું રૂપ કેવું છે? દરરોજ ભગવાનના રૂપનું ધ્યાન હૃદયમાં ધરાય. ભગવાનનું રૂપ કેવું છે? ભાગવતમાં શ્લોક લખ્યો છે, કર્ણયો કર્ણિકાર વિભ્રત પાશ કનક કપિશ વેજયા તીમ ચ માલ રંદ્ર વેણો અધર સુદયા ગોપવૃંદે વૃંદારણ્ય સ્વપદ પ્રાવિશ ગીત કીર્તિ. કેવું ભગવાનનું રૂપ છે! પીતાંબર ધારણ કર્યું છે, કાનમાં કુંડલ છે, પીળા કરેલા પુષ્પ ખોસા છે, આહા વૈજંતી માલા છે, હાથમાં બાંસુરી છે. અને મારા ઠાકોરજી પીળું પીતાંબર ધારણ કર્યું, તાઉજી મહારાજે નીલાંબર ધારણ કર્યું, અને ભગવાનના અધર ઉપર મુરલી છે, ફરતા ગોવાળિયાની ટોળી છે. આ રૂપનું તું ધ્યાન દરજીએ. અને યાદ રાખજો મારી માતાઓ બહેનો ભાઈઓ, જેનું ચિંતન જીવ કરે ને એનું બળ આપણામાં આવે. કામનું ચિંતન કરે તો કામનું બળ આવે, લોભનું ચિંતન કરે તો આપણામાં લોભનું બળ આવે, ક્રોધ ખીજામાંનું. આપણે એમ થાય કે ખામો મળે મારે ખીજાવવું છે, ખામો મળે એટલે આપણે ક્રોધને બોલાવ્યો, આપણે ખીજાય. ક્રોધનું ચિંતન કરે એટલે ક્રોધનું બળ આપણામાં આવે, તો એકને એક બે જેવી વાત છે. હરિનું ચિંતન કરે તો કોનું બળ આવે? હરિનું બળ આપણામાં આવે. અને યાદ રાખજો, સત્સંગથી જીવ બળિયો થાય છે. આપણે જાશું ને ત્યારે કોઈ ભેગું નહીં હોય, કોઈ એક એક થોડુંક ભેગું હોય છે. એક આપણે અહીંથી જાહું ને ત્યારે બધું આવીને પીડ્યું રહે, દેહ આપણો આવીને એક વસ્તુ ભેગી આવે. કઈ આવે? આપણી જે કમાઈ છે એ ભેગી આવે. કારણ કે નકર એકલા ગીક લાગશે, આપણે સપોર્ટેડ કોણ થાય? આપણી કરેલી કમાઈ. તો યાદ રાખજો મારા ભાઈ બેન, કમાઈ તો કઈક એવી કરી લેવાય કે જેથી આપણી ભેગી આવે. ધ્રુવજી કહેવા લાગ્યા, ગુરુજી મંત્ર કયો બોલવો? એટલે ગુરુજી કહેવા લાગ્યા, આ 12 અક્ષરનો મંત્ર તને આપું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો તમે બધા બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. યાદ રાખજો, નામ બોલશો ને નામ તો મોઢું કેવું થાય? ભગવાન એના મોઢાને મોઢું નથી કીધું, જેના મુખમાં રામ નામ કૃષ્ણ ને શિવ નામ હોય ને એના મોઢાને તીરથ કીધું છે, તીરથ. અને જેના મોઢામાં રામનું કે હરિનું નામ ન હોય ને એના મોઢાને મોઢું ન કહેવાય. એના મોઢાને શું કહેવાય? ઉંદરનું દર. ઘણા મને કહેતા હોય, શાસ્ત્રીજી
ખાધું પીધું ને એ ભેગું આવશે. હું કે મેં કીધું કાંઈ ખાધું પીધું ભેગું ન આવે, કોક ને ખંભે આવે. આ થારું છે રેકડા થઈ ગયા છું, આ મંદિરે ગયું ને રેકડો પીડ્યો તો છે ને અહીંયા રામરથ શાંતિરથ. હે અમારા હૃદયમાં બેહવા જતા હતા, મિત્ર રેવા દો, ન્યા ક્યાં બેહવા ગયા હતા. ગીતાજી નો શ્લોક લખ્યો છે એની માથે, લખ્યો છે ને સ્મરણ મુક્તવામ ક્લેવરમ. યાદ રાખજો મારા ભાઈ બે, કહેવાનો થઈ છે આ, પછી બોલું એના કરતા પછી પાછળ બોલે કે ન બોલે. અને યાદ રાખજો આપણે ગુજરી ગયા, તમારામાં તો રિવાજ હોય કે ન હોય પણ અમારા બ્રાહ્મણમાં રિવાજ હોય, અમે ગુજરી જઈ ને પછી અમને શણગારે તૈયાર કરે, નવડાવે જણોય ના ને તેને તિલક કરાવે, ભસ્મ લગાવે, સરસ મજાના તિલક લગાવી દે. એટલે અમે ઘણી વાર જાય ને, અમે અમારે જવું પડતું ને વ્યવહારમાં, એટલે મને બીજા બધા કહે જુઓ તો ખરા બિચારાને કેવો શણગારે છે. મેં કીધું ભાઈ હું કરવા શણગારેશ, કહું કે હું કરવા, મેદા તો ગળામાં કંઠી નથી, હોનાની હોય તો કાઢી લે, ગળામાં ચેન હોય તો કાઢી, હાથમાં વીટી હોય તો કાઢી લી, એટલે શણગારે છે. મૈરા પછી ડોંગરેજી મહારાજ કહેતા, મૈરા પછી સ્નાન તો બધાય કરાવશે પણ સ્મરણ તો મારે ને તમારે જાતે કરી જવું પડશે. અને પછી પાછળથી આપણી પાછળ કદાચ બોલે, મારે તો દરરોજ ની ટેવ ઓલું આવે છે ને, હે રામ હે રામ હે રામ. પૂજા પૂરી થાય ને એટલે હું મોબાઈલમાં મૂકું, એટલે ઘરના સભ્યો મને ઘણી વાર પેલા કહેતા, મને કે આ ન મુકાય. મેં કીધું કા, મને કે આ ગુજરી જાય ને પછી વગાડવાનું. મેં કીધું ધારો કે હું ગુજરી ગયો, રેકડામાં નાખો અને કેસર ટાણે ચોટી ગઈ તો તમે તો કોઈ બોલો એવા નથી, એના કરતા મને મારી હાથે જ બોલ લેવા દો. હે રામ હે રામ, બોલો હે રામ. બાર અક્ષર નો મંત્ર બતાવ્યો. હા, અને ધ્રુવજી ઉપડ્યા છે ક્યાં? ધ્રુવજી ને યમુના કિનારે દાવાનું કીધું, કારણ કે યમુનાજી છે ને એ મુક્તિદાતા છે, યાદ રાખજો. જમુનાજી છે એ મુક્તિદાતા છે, ગંગાજી મુક્તિદાતા અને યમુનાજી ભક્તિદાતા. જાય છે ધ્રુવજી આવ્યા. અને યાદ રાખજો, જે યમુના પાન કરે ને એને ક્યારે યમ પીડા થાય?
કદાચ ભાઈબીજ તે દિવસે તમે ન જઈ શકો ને મારી બહેનું, તો બાજોઠ લેવો, બાજોઠ ઉપર કેસરી કલરનું કપડું બિછાવી, એની પછી શ્રી યમુનાજી પધરાવી અને આઠ વાર યમુનાષ્ટક પાઠ કરે ને, એટલે જમુનાજીએ ગયા હોય ને એટલું પુણ્ય મળે. એમાં જસ્ટ લખ્યું છે એમાં યમુનાષ્ટકમાં. અને આ તો તમે બધા વૈષ્ણવોના ગામડા છે, મેં તો આ ગામડે ગામડે પંદર દહ દહ કથાઓ કરેલી છે. હાદળિયાળી લગભગ ગામડા, કરોડાના લગભગ ગામડા બાકી નથી. હે બેનુ સામે બોલતી હોય હાજડિયાલી, મારી બાર કથા થઈ, બેનુ આખે આખું યમુનાષ્ટક મારી સામે બોલતા હોય. નમામિ યમુના મહઃ સકલ સિદ્ધયતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. કેવા દયાળુ તમે કેવા છો. જીવ જયારે બ્રહ્મ સંબંધ લીએ છે ત્યારે જમનાજીનું ડાબું અંગ ફરકે છે. ઠાકોરજી કે જમનાજી તમારું ડાબું અંગ કાં ફરકે? એ કે કહું પ્રભુ? તો કે હા, અત્યારે ભૂતલની ઉપર કોઈ જીવ બ્રહ્મ સંબંધ લઈ રહ્યો છે અને તમારે શરણે આવી રહ્યો છે, એટલે તમને આનંદ આવે છે કે તમારે શરણે જીવ આવે છે. શું કહે? યમરાજાના નાના બેન યમ વધતા ઉના, યમ પ્લસ ઉના, યમ એટલે યમરાજા, ઉના એટલે નાના, યમરાજાના નાના બેન. યમોપી ભગિની સુદાન કથમોહંતિ દૃષ્ટાનપિ. યમુના પાન કરે એને યમ પીડા થાય નહીં. શું કામ? યમુના પાન કરે ને જીવ એટલે યમુનાજીનો દીકરો બીનો કહેવાય, યમુનાજીનો દીકરો બીનો એટલે યમરાજાનો ભાણેજ બીનો કહેવાય. ગમે એવો ભાણેજ હોય પણ મામો મારે નહીં. નજાતો યમયાતના ભવતી તે પયપાનત. અરે છેલ્લી લીટીમાં તો જુઓ, ઘણા કહેતા હોય ને ફલાણા બેન નો કે ફલાણા ભાઈ નો સ્વભાવ સુધરે નહીં, યમુનાષ્ટક ના પાઠ કરો ને, ગમે એવો કદાચ સ્વભાવ હોય ને સુધરી જાય. અને સત્સંગ કરો ને મારા ભાઈ બેન, લોખંડ ગમે એવું હોય, કોઈ કે વાકું ન વળે, હથોડાના ઘા મારો, ભલે વાકું ન વળે પણ જ્યાં હજાર ઘા માર્યા હોય ને ત્યાં ટોચા તો પડી જાય, ટોચા પડી જાય. ધીમે ધીમે સત્સંગ કરવાથી બગડેલું મન સુધરે છે. મારે આની ઉપર તો ઘણું બોલવું છે પણ સમયનો મારી પાસે અભાવ છે. યમોપી સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરિ. સ્વભાવ આહા બેનું ભાઈઓ, તમે ભણેલા છો, પિક્ચરના કેટલાય ગીત આપણને યાદ રહી જાય છે. પણ આપણને આવા શ્લોક મંત્રો નથી યાદ આવતા. બીજું પૂછો તો કેટલી સ્ટોરી યાદ હોય, પણ આ તમે પૂછો એકાદ, નહીં તો રાતમાં વેલણ હોય સુંદર મજાના, એ રસોઈ બનાવો, સુંદર મજાની ભાખરી કે રોટલી બનાતી હોય, હાથમાં વેલણ હોય, હવે તો ભણેલા છો. ભજે વ્રજે કમંડલમ સમસ્ત પાપ ખંડનમ ભક્ત ચિતરંજનમ સદેવનંદનંદનમ સ્વીચ્છ ગોચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ નંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ. ભજે વ્રજે મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિતરંજનમ સદેવ નંદનંદનમ સુપીચ્છ કૂચ મસ્તકમ સુનાદ વેણુ મસ્તકમ અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ. તમે કયો ને, તમે કયો ને, હમણાં કીધું તમે બધાએ 80 કરોડ ના મરતા થયા ગામમાં, 8 કરોડ ના જે થયા હોય, પ્રતાપ કોના કોના, જમીન હાચવી કોઈને, નકર એને શામ કરોડા ગાંઠિયા ખાવાની મજા આવતી હતી. છોકરા ફીડે જીથાવું હોય થાય, આપણે હાઈ જેમનો શામ કરોડા જઈને ગોટા ખાઈ આવી ગઈ ગયા એમનો કે, પણ કાળી મજૂરી કરી
અને જે માવતરે આ જમીન હાચવી છે, હે આ રૂડા રૂપાળા થઈને બાપા એટલે ફરો છો, હા ખામા ભેળાય નોતા થતા. હું તો ઘણી વાર કહું છું, એલા એ રામનું રાજ છે, કાંઈ ઘટતું નથી. હવે આથી હું ભગવાન જીએ, હે બિચારા ગઈઢિયાને પૂછો તમે, મારા ને તમારા ગઈઢિયા ભોળા હતા, કાંઈ નહોતું આવડતું ને, તો ક્યાંથી કુવેથી માથે બેડું હોય, અને આપણી મારી ને તમારી બા માથે હું બોલતી બોલતી આવે. મારું ઘર સાચવજે ગોવિંદ, અમારું ઘર સાચવજે ગોવિંદ. બોલો બધા, અમારું ઘર સાચવજે ગોવિંદ, અમારું ઘર સાચવજે ગોવિંદ. ક્યું ઘર? ઓલું ઘર નહીં, ચોર ને ઘર હોપા જવાય. તો પછી કીર્તન માં ધોળ માં તો એમ લખ્યું છે, ગોપી પાણી ભરવા જાય ને, એટલે ઘર કોને હોપે? કાનુડો છે જશોદામાં, આ બેઠો એ કાનુડા અહીંયા આવ્યો, કે હું કે જો પાણી ભરવા જાઉં છો, મારું ઘરનું ધ્યાન રાખજે. લે પાછી બીજે દી ફરિયાદ કરવા આવે, મામા તાર લાલુ આવ્યો તો અમારા ઘરમાં કઈ રહેવા ન દીધું, અમારા ઘરમાં તોડફોડ કરી. જશોદામાં કે એક તો તારી જ ભૂલ છે, ઉપર જતા તું ફરિયાદ કરવા આવે, તું તું પાછી કહેવા આવે. વળી બીજે દી બીજી ગોપી આવે અને હું કે ખબર છે, મારે ઘેરે મોહન મલપા રે, મારે બોલો મોહન મલપારે. કંડોળા વિસ્તારમાં તો આ બહુ મેં ગૌરાવું છું. કંડોળા વિસ્તાર છે ને, આ ભાગવત રસનો ભૂખો વિસ્તાર છે. અને હવે તમને એ કહું, ભગવાનની દયાથી લગભગ ચૈત્ર મહિનો આ બાજુ આખે આખો હોય, કદાચ મારી પાસે તારીખ ન હોય તો જુદી વાત છે કે